नमस्कार डॉक्टर मित्रों, आप निहाली राजा एस लाइव डिसेबिलिटी नजर नखे तो मुख्य समाचार पर। अमीन नु आज शक्ति प्रदर्शन। कांग्रेस प्रदेश कार्यालय नो 2.5 करोड़ नो वीमो। गांधीनगर में आवेल 728 गार्डन में गंदगी नु साम्राज्य। संतान प्राप्ति ने फलद्रुपता माटे जागृति अभियान। पांच हजार शब्द अने 8 फुट की अनोखी क्रॉसवर्ड। ગુજરાતની ભાજપ સરકારના આ કૌભાંડ વિશે જાણો છો? રાજ્યની સાધન સંપત્તિ લૂંટાવાનું કૌભાંડ, ગુજરાતની જમીનો મફતના ભાવે વેચાય ને ભાજપની તિજોરી ભરાય, સાણંદ પાસે ઉદ્યોગપતિને જમીન આપવામાં આવી મફતના ભાવે, પણ ત્યાં બનતી એક એક કાર દીઠ 60,000 રૂપિયાનો બોજો પડે છે રાજ્યની તિજોરી પર। એસજી હાઈવે, કચ્છ, સુરત, મહેસાણા, ગાંધીનગર, કેટકેટલા નામ ગણાવું, દરેક જગ્યાએ મહામૂલી જમીન વેચી દેવામાં આવી મામૂલી ભાવ। આવા અનેક ભ્રષ્ટાચાર છુપાવવા ગુજરાતમાં 8-8 વર્ષથી ભાજપ સરકારે લોકાયુક્તની નિમણૂક જ ના કરી। વટ માટે ગુજરાતને વટાવતી ભાજપ સરકારને ફરી મોકો મળે તો ગુજરાતના હાલ કેવા થશે જરા વિચારો। એટલે જ કહું છું, દિશા પણ બદલીએ, દશા પણ બદલીએ। કોંગ્રેસ કોંગ્રેસના દિગ્ગજ નેતા નરહરિ અમીનને ટિકિટ ન ફાળવતા અમીન સહિત તેના સમર્થકો તેમજ કાર્યકરો નારાજ થયા છે, પરંતુ આજે અમીને મૌન તળી જણાવ્યું છે કે મારા કાર્યકરો અને સમર્થકો જેમ કહેશે તેમ હું કરીશ। ત્યારે અનેક અટકળો વચ્ચે અમીન આજ ફોર્મમાં આજે તેઓ તેમના સમર્થકો તેમજ કાર્યકરો સહિત હાઈકમાન્ડ સામે શક્તિ પ્રદર્શન કરશે, ત્યારબાદ તેઓ નક્કર નિર્ણય પર આવશે। પરંતુ તેઓએ એવું પણ જણાવ્યું છે કે જો પક્ષ છોડવાની સ્થિતિ આવશે તો કોંગ્રેસ શહેર પ્રમુખ સહિત 40 જેટલા હોદ્દેદારો રાજીનામા આપશે। ત્યારે મોડી રાત સુધી નરહરિ અમીનના બંગલે બેઠક જામી હતી, ત્યાં તેમણે મનાવા અશોક તન્વર, અર્જુન મોઢવાડિયા અને શક્તિસિંહ ગોહિલ જેવા અગ્રણીઓએ તેઓને મનાવવાના પ્રયત્નો કર્યા હતા। આજે નરહરિ અમીનના શક્તિ પ્રદર્શનમાં શું નિર્ણય થશે તેના પર સૌની નજર મંડાઈ છે। ત્યારે જાત જાતની અફવાઓ અને અટકળો વધતી થઈ છે। પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયનું તાજેતરમાં જ નવીનીકરણથી અદ્યતન કોર્પોરેટર હાઉસ જેવો ઓપ અપાયો છે, પરંતુ હાલ ચૂંટણીને પગલે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોમાં નારાજગીના કારણે બળવાની સ્થિતિ ઉભી થઈ છે। મુજબ પતા નહીં મગર સુના હૈ મેને કોઈ 2.5 કરોડ કા इंश्योरेंस लिया गया है। हर साल इंश्योरेंस तो लिया जाता है, मगर इसके पहले जो इंश्योरेंस लिया था उस टाइम इतना इंफ्रास्ट्रक्चर बिल्डिंग में था नहीं। अब पिछले 1-2 साल के अंदर इस बिल्डिंग का इंफ्रास्ट्रक्चर और लुक बिल्कुल कॉरपोरेट हो गया है। इसमें जितने भी साधन लगे हुए हैं, टीवी लगे हुए, फर्नीचर लगे हुए, ये सब कॉस्टली मटेरियल है और इसको प्लान किया है, अगले 25 साल का प्लानिंग करके किया गया है। तो ये कॉस्टली चीज को बचाना भी पार्टी प्रेसिडेंट की जिम्मेदारी होती है, इसलिए इसको इंश्योर किया गया है। અને જેને કારણે નારાજ કાર્યકરો ઓફિસે નિશાન બનાવી તોડફોડ કરતા હોય છે, જેને પગલે કોંગ્રેસે અગાઉથી સલામતી વર્તી છે અને ₹2.5 કરોડનો વીમો ઉતરાવ્યો છે। ગાંધીનગરમાં આવેલો સેક્ટર 28નો બગીચો એક સમયે સૌ કોઈનું મનોરંજનનું કેન્દ્ર હતો, પરંતુ આજે ત્યાં ઠેર ઠેર ગંદકીના થર જોવા મળી રહ્યા છે। તાજેતરમાં દિવાળી વેકેશન પૂર્ણ થયું છે ત્યારે વેકેશનમાં આવતા સહેલાણીઓએ બગીચાને ગંદકીનું સ્થળ બનાવી દીધું છે અને ઠેર ઠેર નાસ્તાના પેકેટ્સ તેમજ બીજા કચરા નાખી બગીચાને એટલું ગંદુ કરી નાખ્યું છે કે હવે બગીચામાં ઊભા રહી શકાય તેવી સ્થિતિ પણ નથી। જ્યારે બગીચાની અંદર આવેલા તળાવની પણ બદતર હાલત છે, ત્યાં ઘણા સમયથી સાફ સફાઈ ન થતા તળાવમાં લીલ બાજી ગઈ છે, ત્યારે સહેલાણીઓને ગુંડા તત્વો દ્વારા પણ સતામણી થઈ રહી છે, માટે ત્યાંના રહીશોએ બગીચાની સાફ સફાઈની તેમજ પ્રોટેક્શનની માંગણી કરી છે।
ફર્ટિલિટીની અદ્યતન સારવાર ક્ષેત્રે પર્યાયરૂપ ગણાતા 22 ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇનફર્ટિલિટી એન્ડ મોનોપોઝ ન્યૂજર્સીના ડિરેક્ટર ડોક્ટર માતન યેમીની સાથે ફર્ટિલિટી જાળવણી અને આધુનિક વિશ્વ માટેના વધતા મહત્વ વિષયે એક સેમિનાર યોજાયો. ફર્ટિલિટી જાળવવામાંથી તમે જ્યારે બાળક માટે તૈયાર હોવ ત્યારે ગર્ભધારણ કરવાની તક રહે છે. આ ઉપરાંત ટ્યુમર ઓપરેશન તેમજ કેમોથેરાપીની સેશન્સ અને અન્ય રોગોમાં વંધ્યત્વની દશાહિત રહે છે. આવી પરિસ્થિતિનો સામનો કરવા ફર્ટિલિટી જાળવણી માટે આધુનિક પદ્ધતિઓ અને ઉપલબ્ધ તબીબી વિકલ્પ તથા તેની સાથે સંકળાયેલી સામાજિક First thing I think is very important is to consult the doctor, to see the patient history, if she have anything that related to her family. Sometimes you need to do genetic testing as far as a thing that can cause infertility, her nutrition, her life, her habit, her job, her environmental situation. All those is the first step. The second step, based on these things, to identify if there are things you may that may cause her infertility in the future, like age or a family disease. And at that point, you can do some more definitely tests, which are the blood test or ultrasound or sperm test, if this is a male, to see if there is something there that raises suspicions that may be infertility in the future. Based on this, you can consult the doctor with the patient. 22 ફર્ટિલિટી ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરાયું તે સમયથી ડોક્ટર યેમીની ઇન્સ્ટિટ્યૂટ સાથે દીર્ઘ સહયોગ ધરાવે છે. તેઓએ જણાવ્યું હતું કે ફર્ટિલિટીની જાળવણી માટેની ટેકનિક આધુનિક યુગલો માટે આશીર્વાદરૂપ છે. ક્રોસવર્ડની પઝલ એટલે આડી ચાવી ઊભી ચાવીને સૌ કોઈ જોઈ હશે અને ઘણા તેનો આનંદ માણે છે. આ પઝલ 50-60 શબ્દની, મહત્તમ 100 શબ્દોની અને અમુક ઇંચ મોટી હોય છે. પરંતુ શું તમે કદી 5000 શબ્દ અને 8 ફીટની ઊંચાઈ ધરાવતી ક્રોસવર્ડની પઝલ જોઈ છે? અમદાવાદથી ડોક્ટર હાર્મિક વૈષ્ણવે કુલ 5094 શબ્દ અને 30634 અક્ષરો તેમજ 43225 ખાનાઓની બનેલી અનોખી ક્રોસવર્ડ પઝલ તૈયાર કરી છે, જે કામગીરી પાર પાડતા તેમને 6 વર્ષ લાગી ગયા છે. ક્રોસવર્ડ પઝલ મેં 6 વર્ષ પહેલાં સ્ટુડન્ટ્સના લર્નિંગ ગેમ્સ અને ફન વિથ લર્નિંગ માટે મેં બનાવવાનું શરૂ કરેલું. થોડા મોટી થતી ગઈ, 1000 વર્ડ્સ થઈ ગયા, પછી ટાર્ગેટ રાખ્યું કે 5000 વર્ડ્સ ઉપર પહોંચવું છે. અને 6 વર્ષ સતત મહેનત કર્યા બાદ 5094 વર્ડ્સની આ ક્રોસવર્ડ પઝલ થયેલી છે. અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ એમને જાયન્ટ ક્રોસવર્ડ પઝલ તરીકે સ્વીકારી છે. એમાં આપ જોઈ શકો છો કે 34,225 બોક્સીસ એમાં આવેલા છે. તેમણે એક વિશાળ ક્રોસવર્ડ પઝલ તરીકે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન હાંસલ કર્યું છે. ડોક્ટર હાર્મિક વૈષ્ણવે વૈવિધ્યસભર શબ્દોથી ભરપૂર એવી આ પઝલ તૈયાર કરી છે, જેનાથી વિદ્યાર્થીઓ અને પુખ્તો પણ ઘણું શીખી શકે છે અને સાથે સાથે આનંદ પણ માણી શકે છે. તો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ કદી માટે આપ નિહાળતા રહો SLM ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.